જય શ્રી કૃષ્ણ કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાહરે અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યા મિત્રો સેવન્ટી ફાઈવ માર્ક્સ હાર્ટ ચેલેન્જમાં ધોરણ બાર બી એના આપણે સેવન્ટી ફાઈવ માર્ક્સ હાર્ટ ચેલેન્જ જોવાના છીએ બરાબર છે જેનો મેઇન મોટિવ એ હશે કે આપણે સેવન્ટી ફાઈવ મિનિમમ જોઈએ એટલે કે સેવન્ટી ફાઈવ ટુ નાઇન્ટીની વચ્ચે આપણે માર્ક્સ જોઈએ આ હું તમને કોઈ હિસાબે તમારે કરવાનું છે એક હું તમને ટેપ આપવાનું છું અકોર્ડિંગ ટુ બ્લુ પ્રિન્ટ અકોર્ડિંગ ટુ તમારો આખું જે છે આ વર્ષની બ્લુ પ્રિન્ટ છે ને મે બી તમારી આગળ હવે આ જ રહેશે પણ હવે બે હજાર ચોવીસ માટે જે છે ખાસ કરીને તમે અને એની આગળ પણ જો તમે પછી આગલા વર્ષે જોતા હોય તો તમને ખબર છે કે તમારી બ્લુ પ્રિન્ટ તમારા હિસાબે તમારે અરેન્જ કરવાની છે લેટ સ્ટાર્ટ તો ચાલો વાત તો જો સૌથી પહેલાં તમારે એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે બી એનએ બ્લુ તમારા માટે વરદાન છે કેમ કારણ કે જનરલ ઓપ્શન છે બીજી વસ્તુ એક તમને જે છે થિયરીમાં એક વસ્તુ જે છે ડાઉટફુલ થતી હશે કે અમારે એમસીક્યુ અને એસક્યુ સેક્શન એ અને બી અમારા જે છે ત્રીસ માર્ક્સના પૂછેલા છે હવે ત્રીસ માર્ક્સ લાવવા કરી રીતે અઘરું તો નહીં પડે વગેરે વગેરે બહુ સવાલ હોય છે કેટલા એના ક્વેશ્ચનો છે સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન શું બેઠો પૂછાય આન્સરસ નો બરોબર એકાઉન્ટ સ્ટેટ હોય તો હું તમને કહી દઉં ઇકોમાં પણ મેં તમને આ જ વસ્તુ કીધું હતું એસપીમાં પણ ના બેઠું પૂછાય એવી શક્યતા નથી બરોબર છે દર વર્ષે નથી હોતી આ વખતે પૂછાય એના માટે આ વખતે પૂછાય એની શક્યતા હોય તો એના માટે આપણે કહીએ છીએ કે તમારે બી એમાં સ્વાધ્યાયના દરેક ચેપ્ટરના પહેલો અને બીજો પ્રશ્ન કરી જવાનો આઈ રિપીટ એમસીક્યુ અને એસક્યુ કરીને જવાના છે દરેક ચેપ્ટરના હવે જરૂરી નથી એમાંથી પૂછાય એટલા માટે આપણે દર વર્ષે ટોપિકના આઈએમપી આપતા હોઈએ છીએ બરાબર છે અને ટ્રિક્સ આપતા હોઈએ છીએ બીજી વસ્તુ વરદાન સ્વરૂપે બ્લુ પ્રિન્ટ છે આ તો વાત થઈ સેક્શન એ અને બી ની હવે સીડીઈની વાત કરીએ તમે જોશો કે જનરલ ઓપ્શન છે હવે તમારા હિસાબે કોઈ પણ એક ચેપ્ટર તમે આમાંથી જે છે ઇગ્નોર કરી શકો છો એનો મતલબ એવું નથી કે હું તમને ના પાડું છું કે ના કરો જે વસ્તુ તમને વીક લાગતી હોય તો એની પાછળ ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી તમને ખબર છે કે મારે કયું ચેપ્ટર અઘરું લાગે છે તો એ ચેપ્ટરને જુઓ કે ભાઈ જે તમારી બ્લુ પ્રિન્ટ આપી છે જો એને હું ના કરું અને એ સવાલ ના આવે તો મારા જનરલ ઓપ્શન જે છે જે છે એ થાય છે મેનેજ થાય છે જેમ કે છેલ્લા પ્રશ્નમાં તમે જોશો કે ભાઈ સપોઝ મને કોઈ એક્સ ચેપ્ટર નથી આવડતું તો શું એને હું કાઢું તો મારા બીજા બધા જેમ કે સપોઝ એક્ઝામ્પલ આપીએ કે ભાઈ છમાંથી મારે ચાર લખવાના છે અને મારા જે સવા મને ચેપ્ટર નથી આવડતું એનો ખાલી એક જ સવાલ છે તો મારો ફૂલફિલ થઈ જશે બીજા પાંચ હું લખી શકીશ એ એ જ ચેપ્ટરનું સેક્શન ડીમાં જો કે સપોઝ મારે શું એ હું કાઢીશ તો મારા ફૂલફિલ થશે કે નહીં થાય ઓકે હવે હું તમને અહીંયા જેમ કે ઇકોમા મેં તમને બેરોજગારી વિષય કીધું તો એમાં ઘણા બધા કહી શકતા કહી શકતા હતા કે ભાઈ જે છે અમને તો બેરોજગારી આવડે છે બીજો કોઈ સોલ્યુશન આપો તો જો હવે હું એક એકનું તો સોલ્યુશન આપીશ ને એના કરતાં તમે બ્લુપ્રિન્ટ જો તમને કયું ચેપ્ટર નથી આવડતું એ ચેપ્ટર ઉડાવો બ્લુપ્રિન્ટમાં જુઓ કે ભાઈ એ ચેપ્ટરનો સવાલ જે છે જો હું ના કરું ના લખું તો બીજા મેનેજ થાય છે કે નથી થતો રાઈટ આ તમારા ઉપર છે બાકી એ અને બી સેક્શન એ ચેપ્ટરમાંથી નહીં ઉડાવાનું કે જે ચેપ્ટર તમે ઉડાયેલું છે એમાં તમારે એ અને બી સેક્શન એટલે કે જે તમારા સ્વાધ્યનો પહેલો બીજો પ્રશ્ન તમારો કરવાનું રહેશે બાકી બધામાં તમારે આખા ટોપિક કરવાના રહેશે હું બધા ચેપ્ટરના આઈએમપી આપીશ લેટ સ્ટાર્ટ સૌથી પહેલા સંચાલનનું સ્વરૂપ હોય જો આમાં બધામાં એક વસ્તુ યાદ રાખો જેમ કે દરેક ચેપ્ટરના બેઝિકની વ્યાખ્યાઓ ક્લિયર રાખવાની જેમ કે સંચાલનનું સ્વરૂપ એટલે શું સંચાલના સિદ્ધાંતો એટલે શું આયોજન એટલે શું વ્યવસ્થા એટલે શું કર્મચારી વ્યવસ્થા એટલે અર્થ તમારી હું તમને ના નહીં પાડું અર્થ દરેકમાં કરવાનું આ હું વસ્તુ રિપીટ નહીં કરું ઓકે પછી ઇકો એ એસપી હોય કે પછી આ બી હોય અર્થ તમારે બેઝિક ક્લિયર હોવું જોઈએ લેટ્સ ડિસ્કસ સંચાલન નું સ્વરૂપ એમપી સવાલ છે પહેલો સંચાલન નું સ્વરૂપ જણાવું ઓકે પછી સંચાલન નું મહત્વ જે છે આ બે હજાર લગભગ બાવીસ કે 23 માં પૂછાઈ ગયેલો સવાલ છે સંચાલનનું મહત્વ હવે આની હું તમને કી આપું બરાબર છે કે દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો દરેક એટલે દરેક ક્ષેત્રમાં જરૂરી સારો સારા ધંધાનો ધ્યેય સારો નફો સા એટલે સામાજિક લાભ રા એટલે કે રોજ રાષ્ટ્રીય હેતુ ધંધાનો એટલે ધંધાની સફળતામાં ઉપયોગી ધ્યેય એટલે ધ્યેયલક્ષી ધ્યેય સિદ્ધિ બરાબર સારો એટલે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ રોજગારીમાં વધારો અને નફો એટલે નફામાં જે છે તમારું વૃદ્ધિ તો દરેક સારા ધંધાનો તે સારો નફો પછી જો વાત કરું વિજ્ઞાન કળા કૌશલ જે છે વ્યવસાય બે માર્ક્સમાં પૂછે વ્યવસાયના આઈએમપી નથી કરવાની જરૂર નથી વિજ્ઞાન છે કળા છે સમજાવો બે માર્ક્સમાં સપાટીઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે હજાર તેવીસનો સવાલ સંચાલનની સપાટીઓ સોરી નહીં બે હજાર ત્રેવીસ બે હજાર એકવીસ કે વીસમાં ઓકે આપણે બધા સોલ્યુશન મૂકીશું એટલે તમને ખબર છે સિરીઝ નંબર બે ઓકે તો એ તમારો મોસ્ટ એમપી જેમાં તમારે જે છે તમારે જે છે આમાં શું કરવાનું છે યાદ રાખજો એક વસ્તુ વસ્તુ ધ્યાન રાખવાની છે એ તમારે જે છે આમાં જે છે આકૃતિ અને એની અંદર ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળસપાટી એના અન્ય નામ અને એમાં સમાવિષ્ટ બા જે છે લોકોના નામ તમારે યાદ રાખવાના રહેશે એમાં પણ ખાસ કરીને તળ સપાટી સંચાલનના કાર્યો તમારા મોસ્ટ એમ્પી રહેશે પછી જો હું વાત કરું સંચાલનના કાર્યોનું જો બેઝિક બેઝિક આપ્યું છે એ તમને કરવાની જરૂર નથી કારણ કે ડિટેલમાં આવે છે આગળ તમને આપ્યું છે સંકલન વિશે સંકલનની તમારે લાક્ષણિકતા મોસ્ટ એમ્પી રહેશે સંચાલનના કાર્ય વિસ્તારોમાં જો હું વાત કરું માર્કેટીય સંચાલન એટલે કે બજારીય સંચાલન વિશે મોસ્ટ એમ્પી જોકે તમને તમે 10મા ચેપ્ટરમાં ભણવાનો છો પણ છતાં પણ આમાંથી કરીને જવાનું રહેશે ઓકે પછી જો હું વાત કરું પાછળ નાણાકીય સંચાલન વિશે કઈ નાણાકીય સંચાલનના કાર્યો મોસ્ટ આઈએમપી સવાલ છે ખાસ કરીને કરી જવાનું છે નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતોમાં તમારી ખ્યાલ છે બેઝિક અર્થ મે તમને સમજાવી દીધું છે સ્વરૂપ મોસ્ટ આઈએમપી બરોબર છે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ મોસ્ટ આઈએમપી છે પછી જો હું વાત કરું સંચાલનની વિચારધારાઓ સૌથી વધારે મહત્વ કરવાની જરૂર નથી વિચારધારાઓ પ્રશિષ્ટ વિચારધારા નવ પ્રશિષ્ટ અને વર્તન સંબંધિત બરોબર છે તો આ તમારું બહુ જ મોસ્ટ એમ્પી છે નવ પ્રશિષ્ટમાં તમારે વિશે ખાસ કરીને વર્તન સંબંધિત વિચારધારા છે એમની ઓકે અને આધુનિક વિચારધારા આ તીજી વિચારધારા છે હવે આ ત્રણ વિચારધારાઓ આખી કરીને જવાની છે કોઈ મોસ્ટ એમ્પી નથી આ ત્રણે ત્રણ મોસ્ટ એમ્પી છે કોઈ પણ પૂછાઈ શકે બે બે ત્રણ બે માર્ક્સમાં પૂછવું હોય ત્રણ માર્ક્સમાં તો આધુનિક વિચારધારા તમને પૂછી લે પછી ત્રણ માર્ક્સમાં પૂછવું હોય તો નવ પ્રશિષ્ટ અને પ્રશિષ્ટ પણ પૂછાઈ શકે તમારે આંકડો યાદ રાખવાનો છે કયા વર્ષ સુધી કઈ વિચારધારા જેમ કે ઓગણીસો સાઈઠ સુધી તમારી અરે ઓગણીસમી સદીના અંત સુધી તમારી પ્રસિષ્ઠ પછી ઓગણીસો સાહીઠ પછી ન પ્રસિષ્ઠ એમ કરીને તમારે જે છે ધ્યાન રાખવાનું છે ઓગણીસો સાહીઠ પછી આધુનિકને એ બધું તમારે ધ્યાન રાખવાનું પછી આ બીજો સવાલ ફેડ્રિક ટેલરનું તમારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો મોસ્ટ એમ્પી એટલે અત્યાર સુધી તમારા આમાં કયા કયા મોસ્ટ એમ્પી લેસ આઈએમપી છે સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ એ લેસ આઈએમપી છે પણ છે કરાઈ કરવાનું બે મોસ્ટ એમ્પી સવાલ નીકળેલા છે અત્યાર સુધી કે જે છે તમારો સંચાલનની વિચારધારાઓ બધી અને વૈજ્ઞાનિક સંચાલનનું સિદ્ધ સિદ્ધાંત બરોબર છે પ્રયુક્તિઓ જે છે બે માર્ક્સમાં પૂછાઈ શકે કે ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ હેનરી ફેલનો તફાવત કરીને જે કરી ટેકનિકલ પ્રવૃત્તિ વાણિજ્ય પ્રવૃત્તિ નાણાકીય સંરક્ષણ આ બધા છ તફાવત છે એ ખાસ કરીને કરી જવાના ચૌદ સિદ્ધાંતો કરવાની જરૂર નથી આજ સુધી પૂછાયા નથી પાંચ માર્ક્સમાં અને આગળ પૂછાય એવી શક્યતા નથી બે માર્ક્સમાં કોઈ એક સિદ્ધાંત પૂછાઈ જાય કે ભાઈ આ સિદ્ધાંત લખો બરાબર તો એમાં હિસાબે તમારે જે છે ખાલી સિદ્ધાંતનો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનું બરોબર છે કે હેનરી ફેલના કોઈ પણ બે સિદ્ધાંતો જણાવો આવો પણ સવાલ ત્રણ માર્ક્સમાં મૂકી દે તો તમારે શું કરવાનું છે સિમ્પલ સમજો આ વસ્તુ કે તમારે જે છે કયા કયા સિદ્ધાંત કહી જવાના સત્તા સિદ્ધાંત 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 શ્રમ વિભાજનનો હુકમની વાક્યતાનો સિદ્ધાંત પછી પછી સત્તાની રેખિક આ આટલી તમારે ખાસ કરીને કરી જવાનો ઓકે પીટર એપ ડ્રકરવાળું બે માર્ક્સમાં પૂછાઈ દે એટલે આ પણ તમારે કરી જવાનું એટલે બે સવાલ મોસ્ટ ટાઈમ પી છે આમાં વૈજ્ઞાનિક સંચાલન અને વિચારધારો ઓકે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો અને વિચારધારો બાકી બધું નાના નાનામાં પૂછાઈ શકે આયોજન ચેપ્ટર આખું કરવાનું છે કારણ કે છેલ્લા વિભાગમાં આ ચેપ્ટર ઇગ્નોર ના કરતા બરોબર છે આખું ચેપ્ટર કરવાનું છે ઘણીને ચાર સવાલ છે તો પ્રક્રિયા અને જે છે પ્રકારો મોસ્ટ ઘટકો મોસ્ટ એમ્પી આયોજનની પ્રક્રિયા ઘટકો પણ મારા હિસાબે બધું કરી દો અક્કડ બકડ કરીને કોઈ પણ મૂકી શકે છે રાઈટ બે હજાર ત્રેવીસમાં તમારે લાક્ષણિકતાઓ પૂછી લીધી હતી તો કંઈ નક્કી હોય નહીં ઓકે તો બધું તમારે ચાર સવાલ છે કોઈ પણ એક તમને સેક્શન એફમાં જોવા મળશે આખું ચેપ્ટર કરો ચેપ્ટર નંબર ચારની જો હું વાત કરું ચેપ્ટર નંબર ચાર અને હા પ્રક્રિયા એમાં ખાલી લાઇન સર અત્યાર સુધી જો કે તમે એક્ઝામો આપતા હોય તો તમને ખબર હશે પ્રક્રિયા ક્રમવાઇઝ આવી જોઈએ વ્યવસ્થા તંત્રમાં જો હું વાત કરું વ્યવસ્થા તંત્રનો બેઝિક વ્યાખ્યાઓ અર્થ ક્લિયર બધું ક્લિયર રાખજો લાક્ષણિકતાઓ કરવાની જરૂર નથી વ્યવસ્થા વ્યવસ્થાંતરની પ્રક્રિયા મોસ્ટ 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 એમ્પી વ્યવસ્થાતંત્રનું માળખું રૈખિક કાર્ય અનુસાર શ્રેણીક આ ત્રણે ત્રણ મોસ્ટ એમ્પી ત્રણેની આકૃતિ એમાં પણ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ ઘણીવાર પૂછાય છે બરાબર ત્રણ માર્ક્સનો સવાલ આ તમને પૂછાય જાય આજ સુધી એવું નથી થયું કે ભાઈ મેં રૈખિક જોયું હોય પણ આ મને એવું લાગી રહ્યું છે કે રૈખિકની રચના તમને પૂછી લે બરાબર છે તો રૈખિક અંતર કારણ અનુસાર અંતર વૈદિક અવૈધિકની લાક્ષણિકતાઓ પણ કરીને જવાની છે ઓકે ચલો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ જે છે લાક્ષણિકતા વૈદિક અને અવૈધિકની તમે કરો ના કરો ચાલશે પણ તમારે રૈખિક અનુસાર અને જે છે તમારે પેલું શ્રેણિક આ ત્રણેય આકૃતિ સહિત તમને ક્લિયર હોવું ખૂબ જરૂરી છે કે જે ખૂબ જ મહત્ત્વનું છે રાઈટ તો એને તમે ઇગ્નોર ના કરતા ત્રણ મોસ્ટ એમપી સવાલ આ ચેપ્ટરમાંથી બરાબર છે પહેલાં ઓકે પછી જો હું વાત કરું આગળ બીજું આમાંથી શું પૂછાય છે કે આમાંથી વિકેન્દ્રીકરણની વ્યાખ્યા બેઝિક ક્લિયર રાખજો બધાના બરાબર છે મહત્વ નહીં ઓકે વિકેન્દ્રીકરણ સત્તા સોંપણી સત્તા સોંપણી આ બાજુ સત્તા સોંપણીના મૂળ મોસ્ટ એમપી અને વિકેન્દ્રીકરણનું મહત્ત્વ વિકેન્દ્રીકરણ માંથી વિકેન્દ્રીકરણનું મહત્વ અને સત્તા સોંપણીના મૂળ તત્વો આ મોસ્ટ એમ્પી તો અત્યાર સુધી ત્રણ સવાલ મને બહુ જ એમ્પી પૂછાય તો રૈચિક અનુસાર અને શ્રેણી આ ત્રણ જેને આપણે માળખા કહીએ છીએ પછી પ્રક્રિયા આયોજન આપણી વ્યવસ્થા અને ત્રીજો કે ભાઈ કયો આપણો આયો સત્તા સોંપણીના મૂળ તત્વો આમાંથી હોઈ શકે તમારો આ વખતે નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર પાંચ આ મોટું ચેપ્ટર છે મને ખબર છે આમાંથી ઘણા બધા ઇગ્નોર કરવાના છે છતાં પણ કર્મચારી વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ એનું મહત્ત્વ જે છે કરવાની જરૂર નથી લાક્ષણિકતા મોસ્ટ એમ્પી પછી જો હું વાત કરું કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયામાં ભરતી અને એના પ્રાપ્ત પાકિસ્તાનનો મોસ્ટ ટાઈમ બી આંતરિક બાહ્ય બઢરે કરી જવાના પહેલો સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીકળ્યો છે પછી જો હું વાત કરું પસંદગીની પ્રક્રિયા દર વર્ષે આ સવાલ હોય છે સેકન્ડ એક્ઝામ એ બધામાં આ વખતે મને લાગે છે બોર્ડમાં મૂકી દેશે આ લોકો ઓકે તો સેકન્ડ એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય આપણે બોર્ડ ઉપર ફોકસ કરીએ છીએ માટે આ વખતે તમને આ સવાલ જોવા મળે બે સવાલો મોસ્ટ એમ્પી ભરતી એના પ્રાપ્તિ સ્થાનો અને તમને પૂછી લે પસંદગી એના પ્રક્રિયા પ્રક્રિયા લાઈનમાં આવી જોઈએ નવ એ નવ મુદ્દા નેક્સ્ટ હું વાત કરું તાલીમ અને વિકાસનો તફાવત કરશો એટલે બીજું બધું આવડી જશે તાલીમ અને વિકાસનો તફાવત કરીને જવાનો ત્રણ સવાલ મોસ્ટ એમ્પી નીકળેલા છે આ ચેપ્ટરમાંથી બાકી મેં તમને કીધું કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજી જવાનું બીજા વ્યાખ્યાઓ કરીને જવાની અર્થ સહિત નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર છ ઓકે આ ચેપ્ટર ઘણું મોટું છે દોરવણી વાળું તો એક મારું સજેશન છે ઇફ યુ વોન્ટ યુ કેન જસ્ટ ઇગ્નોર બરાબર છે પણ બ્લ્યુપ્રિન્ટ જોઈને ઓકે ચલો દોરવણીનો અર્થ અને એનું મહત્ત્વ તો જો અર્થ અને એનું મહત્વ ખાસ કરીને કરી જવાનું દોરવણીના ચાર તત્વો છે બરાબર છે નિરીક્ષણ સોરી નિરીક્ષણ અભિપ્રણ પછી નેતૃત્વ અને માહિતી સંચાર ઓકે તો જો નિરીક્ષણ તમારે બેઝિક બધાનો અર્થ ક્લિયર રાખજો આ ફરીથી કહું છું નિરીક્ષણના કાર્યો કરવાની જરૂર નથી અભિપ્રેરણની લાક્ષણિકતાઓ તમે કરીને જાઓ બરાબર છે એના કરતાં મારા હિસાબે માસલોની જરૂરિયાતોનો અગત્યતા ક્રમ પાંચ વર્ષના પેપર હું તમને સિરીઝ ટુમાં આપીશ એમાં જોઈ લેજો કેટલી વાત પૂછ્યું છે લેટેસ્ટમાં બે હજાર ત્રેવીસમાં પૂછાઈ ગયું હતું આકૃતિ સહિત માર્સલોનો એ પહેલો સવાલ પહેલો તો દોરવણીનું મહત્વ પહેલો ઇમ્પોર્ટન્ટ સવાલ માર્સલોની જરૂરિયાતોનો અગત્યતા ક્રમ બીજો સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો ત્રીજો સવાલ જેમાં નાણાકીય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક બે માર્ક્સનું પણ એમાંથી પૂછી જાય સહભાગીદારીને બધું એક એક માર્ક્સનું બોનસ એટલે શું નફામાં ભાગ એટલે શું આ બધું તમને એક એક માર્ક્સમાં બે માર્ક્સમાં કામ આવશે એટલે હું તમને આખો ટોપિક જ કહું છું નાણાકીય પ્રોત્સાહનો બિન નાણાકીય પ્રોત્સાહનો નેતૃત્વમાં તમારે સારા નેતાના ગુણો બે માર્ક્સમાં માહિતી સંચાર વિશે વાત કરું તો વૈધિક અને અવૈધિક માહિતી સંચારનો તફાવત મોસ્ટ એમ્પી અને અવ જે છે એના અવરોધો બરાબર છે અસરકારક માહિતી સંચારના અવરોધો એટલે અત્યાર સુધી કયા સવાલ આમાં મોસ્ટ એમ્પી તો દોરવણી મોસ્ટ રહેશે અને તમારો ચોથો તમારો વાત કરું તો માહિતી સંચારમાં જે છે વૈદિક અને અવૈદિકનો તફાવત બરોબર છે આ ચાર સવાલ તમારા મોસ્ટ 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 એમ્પી રહેશે ઓકે અને પછી મેં તમને કીધું બે માર્ક્સમાં સારા નેતાના ગુણો મોસ્ટ એમ્પી અને લેસ આઈ એમપીમાં જો વાત કરું તો એના અવરોધો ચલો પછી નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર સાત ઓકે આખું ચેપ્ટર કરવાનું છે ગણીને ચાર સવાલ છે સૌથી વધારે પ્રક્રિયા જે છે અંકુશની પૂછાતી હોય છે પણ છતાં પ્રક્રિયાના તબક્કા પૂછાય પણ છતાં આપણે આખું ચેપ્ટર કરવાનું છે આ વસ્તુ યાદ રાખજો ઓકે લેટ સ્ટાર્ટ આયોજન અને આને તો ઇગ્નોર નહીં કરવાનું મફતનું ઓકે મફતના માર્ક્સ છે મજાક ચેપ્ટર છે ચલો આઠમું ચેપ્ટર નાણાકીય સંચાલન નાણાકીય સંચાલનની જો હું વાત કરું તો નાણાકીય સંચાલનમાં તમારે શું કરવાનું આવે છે કે નાણાકીય સંચાલનના બેઝિક ખ્યાલ અને નાણાકીય સંચાલનના હેતુઓ લાક્ષણિકતાઓ કરો ના કરો હેતુઓ મોસ્ટ 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 એમ્પી છે નફાના મહત્તમીકરણનો હેતુ સંપત્તિના મહત્તમીકરણનો હેતુ મોસ્ટ એમ્પી છે આમાંથી એક સવાલ સંપત્તિના મહત્તમીકરણના હેતુનું અન્ય નામ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ચોખ્ખું વર્તમાન મૂલ્યની વ્યાખ્યા બેઝિક ક્લિયર રાખજો બરાબર છે આમાંથી એક સવાલ પૂછાય કે ભાઈ પ્રોફેસર સોલોમને સોલોમન એ સંપત્તિના મહત્તમીકરણને આજ સુધી પૂછાયું નથી પણ તમે જોશો તો છેલ્લી લીટી તમને આપેલી છે સોલો મન તો પૂછાઈ જાય એક માર્ક્સમાં તો કામ આવે ઓકે ચલો તો આ આજ સુધી પૂછાયું નથી પણ ખાલી યાદ રાખજો કામ આવશે ઓકે નફાના મહત્તમીકરણનો એ આ હેતુઓ છે એક ચેપ્ટર નંબર બેમાં પણ એક સવાલ હતો મને અત્યારે યાદ આવી રહ્યો છે સિદ્ધાંતો ખોલો પેટ નંબર ઝડપથી જોઉં પેટ નંબર અઢાર ઓકે પેજ નંબર અઢાર ઉપર છેલ્લી લીટી જો પ્રસ્તાવનાની છેલ્લી લીટી કે હેરોલ્ડ કુંઝે સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે આ એક એક માર્ક્સના એમસીક્યુ ક્યારે અઘરું પેપર નીકળે ને તો આ બધા પૂછાય ખાલી આંકડા આ બધા નામ આ સુધી પૂછાય નથી પણ બોર્ડ છે ભાઈ કંઈ પણ કરી શકે યાદ રાખજો નાણાકીય સંચાલનનું બેઝિક તમારે ક્લિયર ભાઈ મેં તમને કીધું એના હેતુઓ બંને ક્લિયર રાખો નાણાકીય સંચાલનનું મહત્વ જે છે બરાબર છે એ તમારે કરવાની જરૂર નથી નેક્સ્ટ જો હું વાત કરું નાણાકીય નિર્ણય મોસ્ટ એમ્પી રોકાણ ધિરાણ ડિવિડન્ડ ત્રણેય સંબંધિત ધિરાણ સંબંધિત આગળ ભણશો પણ છતાં પણ બેઝિક ક્લિયર રાખશો તો આગળ આવડશે માળખું બધું બરાબર છે અત્યારે તમારે રોકાણ અને વાળું મોસ્ટ એમ્પી છે ખાસ કરીને મૂડી માળખામાં વાત કરું આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા મે બી બે હજાર બાવીસ ત્રીસમાં વસ્તુ પૂછાઈ ગઈ છે ઓકે તો મૂળ આદર્શ મૂળીમાળખાની લાક્ષણિકતા જો કે સિરીઝ બે આપવાનો છું તો એ તો તમને જોવાની છે તો તમને ક્લિયર થઈ જશે બીજી વસ્તુ જો હું વાત કરું આગળ તો તમારે મૂડી માળખાને અસર કરતા પરિબળો મોસ્ટ 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 એમ્પી આંતરિક અને બાહ્ય પરિબળો બંને કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી વચ્ચેનો તફાવત મોસ્ટ એમપી બીજી વસ્તુ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત મોસ્ટ એમ્પી આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ આટલું તમારે કરવાનું છે ચેપ્ટર નંબર નવમાં જો હું વાત કરું તો નાણાકીય બજાર આમાં તમારે નાણાકીય બજારનો બેઝિક અર્થ અને ખ્યાલ ક્લિયર રાખવાનો પછી આમાં બીજું શું આપ્યું છે કે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર વિશે એટલું બધું કંઈ પૂછાતું નથી નાણાકીય બજાર વિશે બેઝિક ખ્યાલ ક્લિયર રાખો અને એની લાક્ષણિકતાઓ કરીને જાઓ નાણાં બજારના સાધનો પહેલો મોસ્ટ એમપી સવાલ કે બધું ખબર પાંચે પાંચ સાધનો આવડવા જોઈએ મૂડી બજાર અને એની લાક્ષણિકતા જેને આપણે શેરબજાર કેટલી વાર સવાલ પૂછાયો બીજો મોસ્ટ એમપી મૂડી બજાર અને એની લાક્ષણિકતાઓની બધાય સોરી મૂડી બજારનો અર્થ તમારે કરી જવાનો પહેલો સવાલ અત્યારે મેં તમને કીધું નાણા બજારના સાધનો મોસ્ટ આઈએમપી છે ઓકે પ્રાથમિક મૂડી બજારને લાક્ષણિકતાઓ એ પણ થોડો ઘણો આઈએમપી છે નાના સવાલમાં પૂછાતો હોય છે શેર બજાર અને એની લાક્ષણિકતાઓ અને કાર્યો બંને આ તમારો ત્રીજો મોસ્ટ આઈએમપી સવાલ ઘણી વાર પૂછાઈ ગયો છે ડીમેટ ખાતા વિશે બેઝિક તમને ખબર છે એટલે માટે એસપીમાં તમે ભણી ગયા છો એ જ ઉતારી આપજો ડિપોઝિટરીની વાત કરું એનએસડીએલ સીડીએસએલની સ્થાપના તમારે એનો એક્ટ ક્યારે થયો એની સ્થાપના ક્યારે થઈ એને ચલાવવાળું કોણ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ બરોબર છે આ બધા બેઝિક બેઝિક તમને પૂછાય એટલે એમાં કંઈ વધારે પૂછાય નહીં ઓકે ચલો જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા ચોથો સવાલ અને પાંચ મોસ્ટ સેબીના કાર્યો પાંચ સવાલ મોસ્ટ એમપી એમાંથી એક તો બહુ લેસ એમપી છે કયો કે પ્રાથમિક જે છે બજાર એની લાક્ષણિકતા પ્રાથમિક મૂડી બજાર બરાબર સાધનો મોસ્ટ એમપી નાણા બજારના શેર બજાર એની લાક્ષણિકતાઓ પ્રક્રિયા અને સેબીના હેતુઓ જામીનગીર ખરીદ વેચાણની પ્રક્રિયા અને સેબીના હેતુ અથવા કાર્યો બરાબર પંદર છે એમાંથી કોઈ પણ આઠ આઠથી નવ કરીને જાઓ ચાલે ઓકે દસમું ચેપ્ટર આ પણ મોટો સવાલ છે કોઈ છઠ્ઠું ચેપ્ટર ઇગ્નોર ના કરતું હોય તો આ તમારા માટે બેસ્ટ છે સૌથી પહેલો બજાર પ્રક્રિયા અને બજાર પ્રક્રિયાના કાર્યો પંદર છે આજ સુધી નથી પૂછાયા તો આ તમારે આગળ પણ પૂછાય નહીં મેં તમને જેમ કીધું હેનરી ફેલો સિંગલ સિંગલ પૂછવું હોય તો પૂછી શકાય એમાંથી એમસીયુ એસક્યુ ઘણા બધા પૂછાઈ શકે છે ઓકે ચાલો પછી વાત કરું આગળ બજાર પ્રક્રિયા સંચાલનની વિચારધારા મોસ્ટ ટાઈમ બી આ સવાલ તમને મે બી આપતો જોવા મળે ઓકે ચલો માર્કેટિંગ મિશ્રમાં તમારે જે છે ખાસ કરીને ખ્યાલ બ્રાન્ડિંગ તમારે પેદાશનું ખ્યાલ છે બ્રાન્ડિંગ લેબલિંગ પેકેજિંગ એ છે કિંમતને અસર કરતાં પરિબળો વિતરણના માધ્યમો હવે આમાંથી જો ખાસ કરીને ધ્યાન રાખજો કયો કયો આ એમપી છે બ્રાન્ડિંગ વિશે ખાસ કરીને કરી જજો લેબલિંગ વિશે ખાસ કરીને કરી જજો એમાં ઇન્ક્લુડિંગ બાબતો એમાં આપેલી છે એ ખાસ કિંમતને અસર કરતાં પરિબળો મોસ્ટ એમપી પેકેજિંગ ના કરતાં ચાલશે વિતરણના માધ્યમો અને એના પ્રકારો મિત્રણના માધ્યમો અને એના પ્રકારો મોસ્ટ એમ્પી સવાલ છે ના અને ઓકે ચલો અભિવૃદ્ધિમાં તમારે શું કરવાનું જાહેરાતની ભૂમિકા કરી જવાની એનો વિરોધ કરવાની જરૂર નથી વ્યક્તિગત વેચાણનો આ સવાલ શાયદ બે હજાર બાવીસ ત્રેવીસ કે એકવીસમાં શાયદ વીસમાં આ પૂછાઈ ગયેલો છે કયો કે સારા વેચાણકર્તાની કરતાની લાક્ષણિકતા મોસ્ટ એમ્પી વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓમાં જો હું વાત કરું વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ એ તમારી મોસ્ટ એમ્પી ઓકે વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ મોસ્ટ એમપી અને બાકી પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક વિશે પૂછાય નહીં તો આમાંથી ગયું એક તો વિભાવનાઓ ખાસ કરીને વિચારધારાઓ પછી મેં તમને કીધું લે બ્રાન્ડિંગ અને માળો કિંમતને અસર કરતા પરિબળો વિતરણના માધ્યમો અને જાહેરાતની ભૂમિકા વ્યક્તિગત વેચાણમાં આદર્શની લાક્ષણિકતાઓ આદર્શ વેચાણ કરતાં અને વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ આ સાત સવાલ મોસ્ટ એમપી રહેશે આટલા મોટા ચેપ્ટરમાંથી ઓકે નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર અગિયાર અને આ તમારું છેલ્લું ગ્રાહક સુરક્ષા ગ્રાહક સુરક્ષામાં તમારું શું આવશે આમાં ગ્રાહક સુરક્ષામાં તમારું શું આવશે ગ્રાહક સુરક્ષામાં અત્યાર સુધી અર્થ કાર્યને એ બધું તમારે બેઝિક બેઝિક ક્લિયર રાખવાનું રહેશે પછી જો હું વાત કરું શારીરિક આમાં તમારે અર્થ અને ખ્યાલ તમારે ક્લિયર રાખવાનો રહેશે પછી આમાં ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ મોસ્ટ આઈએમપી રહેશે ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ત્રણ મુદ્દા છે એટલે એને ઇગ્નોર કરો ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો ગ્રાહક સુરક્ષા કાયદો ઓગણીસો છ્યાસીમાં તમારે ખાસ કરીને ગ્રાહકોના અધિકારો અને જવાબદારીઓ મોસ્ટ આઈએમપી તકરાર નિવારણ સંસ્થાઓ વિશે ઘણીવાર પૂછાઈ ગયું છે મોસ્ટ આઈ એમપી રહેશે અને પછી ઉપાયો તો કંઈ ખાસ કરવાની જરૂર નથી ગ્રાહક જાગૃતિઓ જેમાં બિન સંગઠનો ગ્રાહક સંગઠનો બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા મોસ્ટ એમ્પી પહેલાં આમાં ને એક વસ્તુ એક બીજી આમાંથી પૂછાતી હોય છે જે હું તમને કહું એક એક માર્ક્સમાં પેજ નંબર જો હું તમને કહું ધંધાકીય પર્યાવરણમાં પેજ નંબર જો હું તમને કહું અરે યાર અગિયારમું ચેપ્ટર જો હું તમને કહું બે મિનિટ આજે પેજ નંબર એકસો ઓગણચાલીસ ઉપર તમારે આગળ જે નવ મુદ્દા આપ્યા છે ને જે મેં તમને કીધું બિન સંસ્થાઓની ભૂમિકા આ બધા જ એમાં એની સાથે સાથે નીચે જે કાર્યો કરી રહી છે એમાં જે પાંચ નામ આપ્યા છે સંસ્થાઓના ખાસ કરીને બારમું ચેપ્ટર છેલ્લું તો અગિયારમાં આવે એ કોનું એ બરાબર ને આમાં એક ધંધાકીય પર્યાવરણ તો ધંધાકીય પર્યાવરણમાં સૌથી પહેલાં ધંધાકીય પરિબળો મોસ્ટ હેપી આર્થિક પરિબળો કરી જવાના કાં તો તમને પૂછે ધંધાકીય પરિબળો સમજાવો તો તમારે આર્થિક પરિબળો લખીને આવતું રહેવાનું કારણ કે એમાં જે છે સારા એવા મુદ્દા છે છ સાત મુદ્દા આપેલા છે ઓકે હવે તમારે પરિબળો ખાસ કરીને કરી જવાના જવાના આર્થિક જ કરી પછી બીજું ઉદારીકરણ ખાનગીકરણનું આખું કરીને જાવ તો મારા હિસાબે બેટર રહેશે ઉદારીકરણની અસરો ખાનગીકરણની હકારાત્મક નકારાત્મક વૈશ્વિકરણની હકારાત્મક હકારાત્મક નકારાત્મક આ ખાસ આટલું જોયું પસંદ આવતો લેક્ચર લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું કે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી